જોજો અત્યારે આપણે ખાલી ફક્ત એ જોયું કે ઓક્સિડેશન કરતા પદાર્થો કયા તે જોયું આપણે બરાબર. ચોપડીની અંદર કોઈ જગ્યાએ લખેલું છે કે આલ્ડીહાઇડ સંયોજનોના, બરાબર ધ્યાન આપજો, આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ માટે, સંયોજનોના અલગીકરણ માટે, અલગીકરણ માટે CRO3 ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય. એ તો મેં તમને કહી ગયો, ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય, વાપરી શકાય. તો એ તો મેં તમને કહી ગયો. ઓકે, હવે હું સ્ટાર્ટ કરવાનો આલ્કોહોલનું ઓક્સિડેશન. તમારી ચોપડીની અંદર આપેલું પ્રાઇમરી આલ્કોહોલ CH2OH, આનું મેં ઓક્સિડેશન કરવાનું. જો મેં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે હું વાપરું કે CRO3 જ વાપરી લઉં તો બી મને RCHO મળે, એટલે કે આલ્ડીહાઇડ મળે. અથવા તમે CRO3ની જગ્યાએ હું વાપરો તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા CRO3 વાપર્યું, અધરવાઇઝ તમે PCC વાપર્યું, તો આ બે પદાર્થો વાપરો તો તમને આલ્ડીહાઇડ વચ્ચે મળે. પણ આના સિવાય, આના સિવાય જો ધારો કે તમે KMnO4 વાપરી લીધું તો તમને એમાંથી, આ હું જે લખું ને બોલું એના પર ધ્યાન આપજો, આલ્કોહોલમાંથી ડાયરેક્ટ એસિડ મેળવી શકો તમે, બરાબર ધ્યાન આપજો. ક્યારે મેળવી શકો? જો KMnO4 વાપરો છો, કેમ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો તો ડાયરેક્ટ એસિડ બી મેળવી શકો. હવે હું એક્ઝામ્પલ તરીકે ધારો કે લખું તો બરાબર ધ્યાન આપજો. ધારો કે મેં લખ્યું CH3 CH2 અને પછી લખ્યું આલ્કોહોલ, છે આલ્કોહોલ પ્રાઇમરી. મેં સિમ્પલ ભાષામાં લખ્યું PCCની હાજરીમાં, નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરું મેં, તો ઓક્સિડેશન કરવાથી મને અહીંયા મળે CH3, જોજો ને કે CH3. પછી ની યાદ રહી તો એવું કરવાનું, ડાયરેક્ટ આ જે CH2OH છે એનું ડાયરેક્ટ કન્વર્ઝન CHOમાં કરી નાખવાનું, એટલે કે આલ્ડીહાઇડમાં, બરાબર, આલ્ડીહાઇડ સમૂહમાં રૂપાંતર. આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું હોય તો ઓક્સિડેશન કરવું પડે, અને આલ્ડીહાઇડનું આલ્કોહોલમાં રૂપાંતર કરવું હોય તો રિડક્શન કરવું પડે. ઓક્સિડેશન અને રિડક્શન બંને એ વિરુદ્ધ પ્રક્રિયા છે. હવે ધારો કે મેં પાછું ઓક્સિડેશન કરું તો મને જવાબ મળે CH3COOH, એને કહેવાય એસિટિક એસિડ. શું કહેવાય? એસિટિક એસિડ. અને IUPAC તો તમે જાતે બનાવી શકો, અને એસિટાલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ કહેવાય. તો પાછું ઓક્સિડેશન કરીને તમે એનો એસિડમાં એનું કન્વર્ઝન કરી શકો. આ થઈ ગયો તમારો પ્રાઇમરી આલ્કોહોલ. પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન તમે આ રીતના કરી શકો. હવે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ એવો પદાર્થ લઈ લીધો, ધારો કે CH3 CH2, પછી તમે એવો, સોરી, CH લઈ લીધો અને ડબલ બોન્ડ CH અને પછી CH2OH લઈ લીધો, તો આ ડબલ બોન્ડવાળો પદાર્થ લીધો, મને એનાથી કંઈ ફરક નહીં પડે, મને એનાથી ફરક નહીં પડે, એટલે PCCની હાજરીમાં મેં એનું ઓક્સિડેશન કરું તો આ ડબલ બોન્ડને મને કંઈ ફરક નહીં પડે, ઓક્સિડેશન તો આટલા જ પોર્શનનું થવાનું, એટલે મને શું જવાબ મળે? તો કે CH ડબલ બોન્ડ CH અને અહીંયા મળીએ CH. આ બહુ અગત્યનો પદાર્થ જે કરે આપણે મેળવી શકીએ. મેળવ લખવું હોય તો લખાય 4 કાર્બન એટલે બ્યુટેન, અને 2 નંબરના કાર્બન ઉપર જે કરો તે ડબલ બોન્ડ એટલે 2-in-butane-1-al. આલ કેમ લખ્યું? તો કે CHO સમૂહને પ્રત્યે લાગે આલ, એટલે આલ લખાય. અને 2 નંબરના કાર્બન ઉપર અહીંથી નંબરિંગ થાય, 2 નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે 2-in-butane-1-al તમે લખી શકો. તો આ તમારું પ્રાઇમરી. કહેવાનો મતલબ એવો છે ડબલ બોન્ડ સાથે મારે કોઈ લેવા દે, CH2OH નું કન્વર્ઝન આમાં આવવું જોઈએ, CHOમાં આવવું જોઈએ. આ જ આપણે ખાસ કરીને જોવાનું, આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકો. હવે ધારો કે તમારી પાસે, હવે ધારો કે તમારી પાસે આલ્કોહોલની જગ્યાએ, સોરી, એટલે પ્રાઇમરી આલ્કોહોલની જગ્યાએ જો તમારી પાસે કીટોન છે, લાઈક ચોપડીની અંદર તમને આવું લખેલું હોય CHOH અને અહીંયા લખેલું હોય આ ડેશ, તો હું આ પદાર્થ નથી લેતો, ડાયરેક્ટ હું પદાર્થ લઈ લઉં
ऑक्सिडेशन करू धारो के सी आर ओ थ्री हाजरी में तो सी आर ओ थ्री हाजरी में ऑक्सिडेशन करू तो ध्यान आप जो मने मळे जवाब हूँ तो सी डबल बॉन्ड ओ अने सी एच थ्री आपणे कोई जगह एवी चर्चा अहींया जोजो आ रूपांतर हेमाथी सेकेंडरी आल्कोहोल जो उपयोग में लेव तो तमने जवाब मळे कीटोन प्राइमरी लेव तो आल्डिहाइड सेकेंडरी लेव तो कीटोन ज मळे बीजू આગળ આપણે પેલું ઓએચ બંધ ને સીએચ બંધ તૂટે ને એવું મેં લખેલું ને પાછું ભૂઈશું ને આપણે અત્યારે વાત કરી ગાંધી તેની સાથે સાથે મેં એવું સમજાયું કે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ડિહાઇડ્રોજિનેશન મતલબ હું તો કે હાઇડ્રોજન દૂર થાય તમે જોઈ લો અહીંયા આ એચ અને આ એચ કેટલા હાઇડ્રોજન બે અહીંયા નહીં મળે મતલબ દૂર થઈ ગયા અને આનું કન્વર્ઝન એમાં થઈ ગયું કે સી ડબલ મેં ત્યાં લખેલું ઓએચ બંધ અને સીએચ બંધ તૂટે OH બંધ અને CH બંધ તૂટે અને દ્વિબંધ યુક્ત કાર્બનિક સંયોજન બને સી ડબલ બોન્ડ ઓ કીધેલું આ સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ કમ્પાઉન્ડ બને તો આ કીટોન બની ગયો આનું પર્ટિક્યુલર નામ તમારે આપવું હોય તો એસિટોન IUPAC નામ આપવું હોય તો પ્રોપેન ટુ ઓન પ્રોપેન ટુ ઓન તમે નામ આપી શકો આ કીટોન મળી જાય તમને હવે શું થાય તો કે તૃતીયક આલ્કોહોલ જે કરો આ તમે સેકન્ડરી આલ્કોહોલ લઈ લીધો તૃતીયક આલ્કોહોલ જે કરો ધ્યાન આપો તૃતીયક આલ્કોહોલ નું તમે ઓક્સિડેશન કરો તો તૃતીયક આલ્કોહોલ જે કરો એ ઓક્સિડેશન ની પ્રક્રિયા આપતો નથી તૃતીયક આલ્કોહોલ જે કરો એ આલ્કોહોલ સંયોજનો આલ્કોહોલ ઓક્સિડેશન ની પ્રક્રિયા આપતો નથી ઓક્સિડેશન ની પ્રક્રિયા આપતો નથી હવે બરાબર ધ્યાન આપજો આપતો નથી કે ભાઈ કેમ આવું થાય તો કે પ્રાઇમરી કે સેકન્ડરી આલ્કોહોલ નું ઓક્સિડેશન આપણે કરીએ તો શું થાય તો કે પ્રાઇમરી કે સેકન્ડરી ઓક્સિડેશન આલ્કોહોલ નું ઓક્સિડેશન કરીએ પ્રાઇમરી નું કરીએ તો આલ્ડિહાઇડ મળે સેકન્ડરી નું કરીએ તો કીટોન મળે પણ ટર્શરી આલ્કોહોલ નું ઓક્સિડેશન કરીએ તો એ ઓક્સિડેશન ની પ્રક્રિયા આપતો નથી તો કે ભાઈ જો તમે એની ઊંચા તાપમાને પ્રક્રિયા કરો ધારો કે મેં તમે અહીંયા જોજો ચોપડીમાં લખેલું છે એટલે એવું બારીકાઈથી આપણે લીટીએ લીટીએ વાંચીએ ને તો ખબર પડે આપણને નહીં તો નહીં ખબર પડે ધારો કે તમે આલ્કોહોલ લઈ લીધો આવ્યો આ સી એચ થ્રી અને આ સી એચ થ્રી ને આ હોય છે આ તર્સરી આલ્કોહોલ તર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી પણ જો તમે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની વાત કરો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કેએમ એનો કરો વાપર્યું તાપમાન ઊંચું લીધું બરાબર કોઈ ઉદ્દીપક વાપર્યો તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ કરો નો ઉપયોગ કરો ધ્યાન આપજો ઉપયોગ કરો તો શું થાય તો કે આ આલ્કોહોલનું ઓક્સિડેશન તો નહીં થાય પણ શું થશે તો કે સીસી બંધ તૂટી જશે સીસી બંધ મતલબ આ આ બંધ તૂટી જાય અધરવાઇઝ આ બંધ તૂટી જાય અધરવાઇઝ આ બંધ તૂટી સીસી બંધ તૂટે તૂટવાથી આપણને ઓછા ઓછા કાર્બન ધરાવતો એસિડ મળી શકે એસિડ મળી શકે ઓછા કાર્બન ધરાવતો શું મળી શકે તો કે કાર્બોક્સિલિક એસિડનું એસિડનું મિશ્રણ મળે મિશ્રણ મળી શકે મિશ્રણ મળી શકે આ વાક્ય અંદર લખેલું છે આપણને જાણવું જરૂરી કે ભાઈ શું થતું છે પ્રબળ પ્રક્રિયા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં બી શું જોઈએ તો કે ઊંચું તાપમાન અને કેએમએનઓ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરો તો આ સીસી બંધ તૂટી જાય અને સીસી બંધ તૂટી જાય અને ઓછા કાર્બનવાળા એસિડનું મિશ્રણ મળી શકે તમને ઓછા કાર્બન ધરાવતા એસિડનું શું મળી શકે મિશ્રણ મળી શકે હવે બીજું શું થાય તો કે જો એમ કે ઓક્સિડેશન તર્સરી આલ્કોહોલનું નહીં થાય તો શું થાય તો કે તર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન નહીં થાય તો એવું કહેવાય કે નીચે ચોપડીમાં તમને એના પછીના પોઈન્ટમાં લખેલું છે કે જો તર્સરી આલ્કોહોલને સીયુ એટલે કે કોપરની હાજરીમાં કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને જો મેં એને ગરમ કરું 573 કેલ્વિન તાપમાને તો તર્સરી આલ્કોહોલને ગરમ કરું જો પ્રાઇમરીને ગરમ કરું તો શું મળે તો કે પ્રાઇમરી વાળી વાત કરી ગયા આપણે ધારો કે તમે અહીંયા સી એચ થ્રી છે અને સી એચ ટુ ઓ એચ છે અને તમે એને સીયુ અને 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો તમને આલ્ડિહાઇડ મળે
સેકન્ડરી આલ્કોહોલ તમે લઈ લો, ફરી પાછું લખતો છું આ તો, અને આ સેકન્ડરી આલ્કોહોલ લઈ લીધો, એને બી તમે કોપરની હાજરીમાં જ ગરમ કરો તો તમને અહીંયા કિટોન મળે, એ બી આપણે ચર્ચા કરી ગયા. ફરક માત્ર એટલો તમે સીયુ નહીં વાપરી શકો, અહીંયા તમે સીયુ બી વાપરી શકો. પણ તર્સરી આલ્કોહોલમાં જો હું સીયુ વાપરું અને એનું ઓક્સિડેશન કરું, કોનું તો શું થાય? તો કે ઓક્સિડેશન કરવાથી મને જવાબ શું મળી જાય એકવાર? તો કે એમ કે ઓએચ ધરાવતો કાર્બન, એટલે આપણે એને, તમને યાદ હોય તો આપણે એને આલ્ફા કીધેલો, આલ્ફા આલ્ફા ઓએચ ધરાવતો, અને એની એક્ઝેક્ટ બાજુ વાળો બીટા, આ બી ગણી શકાય, આ બી ગણી શકાય, આ બી ગણી શકાય, યાદ હોય આપણે આને ગણી લઈએ. તો તમને યાદ હોય તો ગઈકાલે જ લગભગ એના આગળના વિડીયોમાં જ આપણે આવું બતાવેલું, યાદ હોય તો, કે એચ આ રીતના આવેલા હોય તો અહીંયાથી જાય એચ ને અહીંયાથી જાય ઓએચ, નિર્જલીકરણ થઈ જાય. તો નિર્જલીકરણ થાય તો આ બંધીકરણ તે અહીંયા રિટર્ન થઈ જાય. તો જવાબ શું મળીએ કહો? તો કે અહીંયા જવાબ તમને આવો મળીએ, સી એ થ્રી, અહીંયાથી એ સી એચ ટુ, અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, અને અહીંયા સોરી અહીંયાથી એ સી એચ થ્રી, એટલે તમને મળી જાય આલ્કીન. શું મળી જાય? આલ્કીન. એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન થવાની જગ્યાએ નિર્જલીકરણ થઈ ગયું. આ શું થઈ ગયેલું કહેવાય? તો કે નિર્જલીકરણ. એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, નિર્જલીકરણ થઈ ગયું. એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન નહીં થવાની જગ્યાએ તમને શું થઈ જાય? નિર્જલીકરણ, અને તમને મળી જાય આલ્કીન. પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે, સેકન્ડરીનું થઈ શકે, થર્સરીનું જે ખરું તે થઈ શકતું નથી. અને કરવા જઈએ કોપરની હાજરીમાં ઓક્સિડેશન કરવા જઈએ તો એનું નિર્જલીકરણ થઈને આલ્કીન મળી જાય આપણને, બરાબર. અને જો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરીએ તો તમને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, મિશ્રણ પણ ઓછા કાર્બન ધરાવતું, એટલે સીસી બંધ તૂટીએ, સીસી બંધ એટલે આ સીસી, આ સી અને સી વચ્ચેનો બંધ તૂટે અને ઓછા કાર્બન ધરાવતા એસિડનું મળીએ મિશ્રણ.